વીડિયો હજી તો પાકશે, અંદાજે કેટલો ઉતારાનો અંદાજ છે? ઉતારાનો અંદાજ હિરેનભાઈ 25 થી 30 મણ નું મને રહે છે. 25-30 મણ નું, અને ગામમાં બીજી જે તુવેર છે એમાં અંદાજે કેટલો? એમાં મને 15 થી 17 મણ નું રહે છે. ટૂંકમાં એની કરતા છે 8-10 મણ કે 12 મણ સુધી વધારે. આપડે ખાલી 5 મણ ગણીએ તો એ બહુ જાજો ફેર પડી જતો. એને વીઘે બિયારણ કેટલું નાખ્યું હતું? બિયારણમાં તો સાહેબ એમાં એવું છે, એક કોથળી આવી હતી ને એમાંથી 1/2 થી 1.25 કિલો વધી છે, બાકી કેટલી 3 કિલો હતી ને. વીઘે કિલો થી 1.25 કિલો બિયારણ ગયું હતું. બરાબર, કિલો બિયારણ નાખ્યું હતું. તો 1 કિલો આપણે ખાલી બિયારણ જો સારી વસ્તુ વાપરીએ તો એનાથી આપણને 5-7-10 કે 12 મણ નો ઉત્પાદન માં વધારો મળે. હું તો એમ કહું કે 1 મણે જો ખાલી વધતું હોય, આપણે ગણતરી ન કરતા હોય, બાકી 1 મણ જો વધારે ઉત્પાદન આપે તો અત્યારે 1000 થી લઈ અને 1300-1400 સુધીના ભાવ છે બરાબર. તો 1 મણ જો ઉત્પાદન વધી જાય તો ફેર પડે, પણ વેરાયટી મુજબ છે એ. આની અંદર તમે એમ કહો 5-10 મણ 15 મણ 5-10 કે 12 મણ સુધીનો વધારો તમે કહો છો, ખાલી 1 મણે જો વધે તો બિયાણ છે આપણું વસૂલ થઈ જાય. અને બિયાણ ની અંદર તમે ખર્ચો કરો તો એ એક લેખે લાગે. દવા છે, ખાતર છે, એ તો પછી તમારે આપવાનું જોઈએ ગમે એ પાક હોય, પણ એક બિયાણ થી છે બહુ મોટી અસર થાય. કેમ કે આની આ વસ્તુ છે, બીજી તુવેર ની અંદર આટલી હાઈટ જોવા ન મળતી હોય, આટલો ફૂલ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિસાવદર તાલુકાના વાજડી ગામે, જ્યાં પ્રગતિશીલ ખેડૂત અને તેમના પુત્ર જયેશભાઈ કાવાણી, જે અત્યારે હાલમાં છે એ ગ્રામ સેવકમાં અત્યારે ફરજ બજાવે છે, અને હમણાં છે એગ્રીકલ્ચર ઓફિસરમાં નિમણૂક થઈ છે એમની, અને બહુ પ્રગતિશીલ છે. અને તુવેર ની અંદર છે એમણે આપણી પાસેથી એક વેરાયટીનું સીડ પ્રોડક્શન પ્લોટ કરેલો છે. તો જાણીએ એમની પાસેથી કે કેટલા વીઘાનું પ્લોટ વાવેતર કરેલું છે, અને અત્યારે જે ગામની અંદર જે તુવેર નું વાવેતર થયું છે એ અને આ તુવેર ની અંદર અત્યારે કેટલો ફરક દેખાય છે. પેલા તો જયેશભાઈ તમારું નામ જણાવજો, ગામ જણાવજો. મારું નામ જયેશ કાવાણી, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ. બરાબર, અને આપણું જે અત્યારે લોકેશન છે એની અંદર કેટલા વીઘાની તુવેર વાવેતર કરેલું છે? અત્યારે 2.5 થી 3 વીઘાની અંદર તુવેર નું વાવેતર કરેલું છે. બરોબર, અને આપણે જે અત્યારે ગામની અંદર બીજી કોઈ તુવેર વાવેતર કર્યું હોય એમાં અને આમાં શું ફરક દેખાય કાકા? આમાં ફરક ઘણો દેખાય છે, કારણ કે આમાં આમાં જે હશે ને લાગઠમ સિંગુ ને લાગઠમ બે બધું હાલ હારો લાગે છે. ઓલામાં છે ને આમ ફોટીઓ થઈ ગયો છે, આમ આમ ફૂટેલ નથી એમ. બરોબર, પછી આપણે થળિયું જોઈ મેઇન, તો એમાં ને બીજું ફૂટવામાં પછી હાઈટમાં એમાં અંદાજે કેટલો ફરક રહે બેયમાં? બેયમાં ઈ કાઠારી બહુ દેખાય, પણ આ કાઠારી બહુ નથી, પણ પ્રમાણસર છે, લાગત નીચે થી ફૂટ છે લાગત એમ. અને બીજું આનું ડાંડર આપણે જોઈ તો બહુ જબરદસ્ત છે, અને ફૂટ છે એ હારી એવી નીચેથી જ શરૂઆત થઈ ગઈ છે. અને એક છોડવાડી અંદાજે કેટલીક સિંગુ અત્યારે હશે? અત્યારે હિરણભાઈ આની અંદર 300 થી 400 એક છોડવાની અંદર સિંગુ અંદાજિત મને દેખાય છે. બરાબર, હજી બીજી વેરાયટી કરતા કમસે કમ 25 થી 30 ટકાનો વધારો છે. બરોબર, ટૂંકમાં ઉત્પાદન ની અંદર છે સારું એવું 25-30 ટકા વધારે. આપણે રેગ્યુલર જોઈએ તો એની અંદર 100-150 આસપાસ સિંગુ હોય, આની અંદર 300-400 થી લઈ અને બીજા હજી એક આપણે ભાઈ ગણેશ છે બરોબર, તો એક્ઝેક્ટ આંકડો બતાવું છું કે અંદાજે કેટલીક સિંગુ છે. અને બીજું અત્યારેની હાઈટ આપણે છે એ કેટલીક જોવા મળી છે? અત્યારે તો ફાલના કારણે થોડીક ડાયડું છે એ થોડીક ઝૂકી ગઈ છે. હિરણભાઈ આની હાઈટ 6 થી 6.5 ફૂટ એવરેજ રહી હતી, અને હાલ સિંગુ નું વજન વધારે, આટલી બધી 300 થી 400 સિંગુ હોવાને કારણે આખી તુવેર નમી ગઈ છે. એને લીધે આની હાઈટ અત્યારે 3 થી 4 ફૂટ આપને દેખાય છે, પણ આખી આખી 5 ફૂટ થી 6 ફૂટ નું અમારે વચ્ચે અંતર હતું, એ આખે આખું પેક થઈ ગયું છે. બે બાજુથી સિંગુ છોડવાની સિંગુ થવાના કારણે બે બાજુથી સામે સામે છોડવા અડી ગયા છે. બરોબર, અને બીજું એક પ્રશ્ન કે વધારે ઢળી જવાના કારણે છે દાંડર ઢળી જાય અને તૂટી જાય અને જમીન અટકી જાય એવું છે કે ખાલી ડાયલ જ નહીમી છે? એવો કોઈ પ્રશ્ન હિરણભાઈ આવ્યો નથી આ વેરાયટી ની અંદર. તમે જે સીડ પ્રોડક્શન માં મને આપ્યું છે એની અંદર કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો નથી. ટૂંકમાં કે કેળ આપણે વિહાણી હોય તો કેળ છે જ નમે બરાબર, એ રીતનું થયું છે. દાંડર બહુ મજબૂત છે અને ડાયલું સારી છે, પણ સિંગ છે થોડીક ભરાયો અત્યારે થયો છે એટલે થોડીક ડાયલું છે એ ખાલી નહીમી છે ઉપરથી. એટલે કે આપણે એ દર્શાવી હતી કે તુવેર બટકવાનો પ્રશ્ન કે નીચે જમીન ને અટકી જાય એવો પ્રશ્ન અત્યારે નથી. બીજો હુકારાનો પ્રશ્ન કઈ જોવા મળ્યો છે? નહીં, એ કઈ છોડવું નથી હુકારો. પછી બીજા કઈ રોગ જીવાત કે વધારે આવ્યા હોય કે ઓછા આવ્યા હોય એવું કઈ? હાલની અંદર હજી કોઈ દવા છાંટી જ નથી અમે, ખાલી 3 પાન આની અંદર પાયા છે બરોબર. તુવેર ની અંદર ચોમાસું વહી ગયું, જમીન સારી છે બરોબર, ભેજ સંગ્રહ શક્તિ કરી શકે એવી જમીન છે, 3 થી 4 પાન પાયા છે. હજી કોઈ પણ બીજી સ્પેશિયલ કેર નથી આની અંદર કઈ. બરાબર, પછી ઈયળ કે ફૂગ નાશક કે બીજી કઈ દવા? બીજી હજી કોઈ મને એનું ઈયળ નું એની હાજરી જોવા નથી મળી, એટલે મેં કોઈ એવો સ્પ્રે લીધો નથી. બરાબર, ટૂંકમાં હવે એક ઈયળ, બીજી કઈ ખાતર માં બીજી કઈ તમે માવજત કરી હોય તો?
એવી સ્પેશિયલ કેર કોઈ નથી કરી કે જે તુવેર ની અંદર આપણે શરૂઆત ની અંદર ડીએપી અને 20-20-0-13 જે પાયાના ખાતર ની અંદર નાખીએ છીએ બધા પાક ની અંદર, એવી જ મેં સ્પેશિયલ કેર કોઈ કરી નથી. આની અંદર મને બહુ પોઝિટિવ આ વેરાયટી નું રિઝલ્ટ જોવા મળ્યું છે, બીજી તુવેર ની વેરાયટી યુનિક સાપે છે. બરોબર, તો અત્યારે ગામ ની અંદર ધારો કે બીજા કોઈ વાવેતર કર્યું હોય તો કઈ વેરાયટીઓ વાવે છે? અમારે બીડીએન અને વૈશાલી નું વાવેતર વધારે હતું. ઈરનભાઈ, કોઈ જીજેપી વન નું વાવેતર નતું કર્યું મારા ગામ ની અંદર. તમે મને બિયારણ આપ્યું ત્યારે હું પહેલી વખત જીજેપી વન ગામ ની અંદર લઈ આવ્યું હતું. બરાબર, ટૂંકમાં આ વેરાયટી છે હજી ગામ ની અંદર વાવેતર નથી થયું. અને વેરાયટી ના રિઝલ્ટ છે બહુ સારા છે, અને સિંગો ને બધું જોઈએ તો આ વેરાયટી છે બહુ સારી છે. બીજું, પાકવાના દિવસોમાં કે ફાલ આવવાના દિવસોમાં કઈ ફેરફાર દેખાય છે રેગ્યુલર વેરાયટી કરતા? રેગ્યુલર વેરાયટી કરતા 5-10 દિવસ નું ડિસ્ટન્સ એટલા માટે દેખાય છે કે આપણે જયારે વાવવાના વાવણી નો સમય છે એની અંદર કોઈ દિવસ ની પાર પેર હોય તો દેખાય છે. બાકી નોર્મલ ની સાથે ઠંડી પડવાની શરૂઆત થાય એટલે ફ્લાવરિંગ ની પણ શરૂઆત થઈ ગઈ, અને ફ્લાવરિંગ માંથી સિંગુ થવાની પણ શરૂઆત થઈ ગઈ. અને પૂરા ખેતર ની અંદર એક સરખી તુવેર છે, એવું નહીં કે અહીંયા સારી કે એવી નહીં. આખા ખેડૂત આખા ખેતર ની અંદર એક સરખો ફાલ અને એક સરખું છોડવાનું બધું કમ્પ્લીટ છે. ફ્લાવરિંગ કે બીજું કઈ ન જોવા મળતું હોય. હવે બીજું આપણે તુવેર ની અંદર જોઈએ તો હમણાં એક આપણે છોડ કાઢ્યો હતો, એ એક લઈ લેજો ને. એક તુવેર નો છોડ હતો કે જે લાલ કલર ના ફૂલ વાળો હતો, તો ઈ જે છે એ બીજી વેરાયટી નું ટૂંકમાં એડમિક્સચર કે એકાદ ટકો છે બીજી વેરાયટી જોવા મળી હોય. એ આપણને અત્યારે ફિલ્ડ વિઝિટ કરી ત્યારે એક છોડવો જોવા મળ્યો. તો આ વેરાયટી અત્યારે આપણે જોઈએ તો એની અંદર ખાલી ઉગડો છોડ છે, હાઈટ તો એની એટલી છે, પણ ફ્લાવરિંગ જોઈએ તો એનું ખાલી એટલે એક અડધો પોણો ફૂટ ની અંદર જ છે. બીજી આપણે તુવેર આમાં ગમવા હોવાની પછી આ રીતે ખોટ્યો તો આ થાય ફાલ દેખાય, આમ કાંઠારો બહુ દેખાય, પણ આમ એટલું ડોકું ખાલી ફાલ હોય પછી ન હોય. આમાં છે ને આમાં કમ્પ્લીટલી બી આમ તે પ્રતિકો રે. આમાં આપણે જોઈએ તો જબરદસ્ત ફૂટ અને ફ્લાવરિંગ ને જે દાણા બાણા બધું જોઈએ તો જે રેગ્યુલર વેરાયટી કરતા આ જે રેગ્યુલર વેરાયટી છે એની અંદર આપણે બીજું જોઈએ કે આની અંદર ઈણુના ડંખે થોડાક વધારે જોવા મળ્યા છે. બરાબર, આની અંદર છે ઘણી જગ્યાએ છે ઈડું લાગી ગઈ છે, ત્યાં આપણને ઈડું અત્યારે ડંખ દેખાઈ ગયા છે. બરાબર, જે આપણે આની અંદર છે સ્પેસિફિક એટલી બધી જોવા નથી મળી, અને સિંગુ અત્યારે ભરાઈ ગયું છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ખેતર ની અંદર અને નવા ખેડૂત સાથે. તો આજ માટે રજા લો. આ આપણો વિડીયો જો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો, અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.